હેલો. હા, મનસુખ ભાઈ બોલો. હા જી, હા જી. કોણ તમારું એક કામ હતું ભાઈ. બોલો છો? હું રાધિકા બેન બોલું છું, રાજકોટ થી. રાજકોટ થી હા, બોલો. એ મારો ભાઈ છે ને, એક સુરત ના જ્યોતિષ છે. સુરત થી એક આ સુરત માં એક આપડે બધી વિદ્યા કરે ને, બધા જોવા વાળા. હા, એમના જ્યોતિષ. મારે થોડીક પ્રોબ્લેમ મારા ઘરમાં ચાલી રહી હતી ને, તો મેં ઓલા ફોન માંથી જો એમને ફોન કર્યો હતો. એટલે એમને મને એમ કીધું કે તમે અહીંયા આવો તો ભલે, અને ન્યાથી થાય થાય છે એમ. એટલે હું પછી જઈએ કોઈ એમ નહોતી. હું એટલે એટલે માતાજી ભૂવો છે કે જ્યોતિષ છે કે કોણ છે? એ મને એમ લાગે છે, એ છે ને મુસલમાન હોવો જોઈએ. મોમે જેને કહેવાય ને, આ પીર પીર નું કરે ને, આપડે અમુક નથી થતા. હા, એમને છે. એટલે પછી મને એમને કીધું કે તમારા તમારા ઘરવાળો ને તમારો ફોટો મેકલો કે, અને કે પછી કે હું તમને જવાબ દઉં. એટલે પછી નંબર એને કીધું, વોટ્સઅપ નંબર ની. એટલે પછી મેં એમાં મારે બે જણા નો તમારા ઘરવાળા નું એનો ફોટો મોકલીને એટલે તમારે શું જોડાવવાનો પ્રોબ્લેમ શું હતો? એ છે ને, અમારે બે જણા ઝઘડો હાલતો હતો બહુ જ. અને મારા ઘરવાળા લાપતા હતા, ઘરે આવતા જ નતા, વયા જાય છે, વયા જતા હતા. એટલે મેં કે તમાર ઘરવાળા ઈ કે ઘરે આવી જશે ઈ કે, એવું હું કરી દઉં ને ઈ કે, તમને મેં કીને કોઈ દી કે જશે જ નહીં કે. તમાર ઘરવાળાનું નામ શું છે? મારા ઘરવાળા નામ રણજીતભાઈ છે, રણજીતભાઈ બિજલભાઈ મૈયડ. મેયડ. ઈ મૈયડ, હા. ઈ ઈ આપણે કઈ સમાજમાંથી બોલો? હું છે ને, હું દલીલ ની દીકરી છું, વણકર જ્ઞાતિ ની. અને એમના આયર છે, અમારા લવ મેરેજ થયેલા છે. મતલબ તમે દલિત ની દીકરી છો ને આયર સાથે લગ્ન કર્યા છો? હા, અમારા લવ મેરેજ થયેલા છે. ઓકે, એટલે મતલબ બેય ને ભળતું નતું એમાં માતાજી ને દાણા જોડાવ્યા છે. હા, એમના ઘરે થી વયા ગયા હતા, 10 15 દી લાપતા હતા. મેં ગુમસદા ની કમ્પ્લેન કરાવી હતી. બરાબર. વયુ જવાનું કારણ શું હતું? ઈ પછી એમને ઈ બાપો એમ કીધું કે તમારા ઈ કે તમાર ઘરવાળા ઘરે પાછા આવી જાય કે, બરાબર. એટલે મને કે ઈ કે પૈસા ઈ કે તમે નાખો. એટલે ભાઈ, મારે તો સારું કરવું હતું, એટલે હું તો ગમે ઈ રીતે ગમે ઈ પગલું ભરવાની કે સારું થવું જોઈએ એમ. એક મિનિટ હું લખી લઉં. જરી જો જરી, તમારું આખું નામ શું કીધું? રાધિકા બેન રણજીતભાઈ મૈયડ. રાધિકા બેન. એક મિનિટ, હા, રાધિકા બેન. બેન રાધિકા બેન રણજીતભાઈ. હા, રણજીત જીત ભાઈ મયડ. મયડ બરાબર છે. એટલે આ તમે દલિત ની દીકરી છો ને સામે આઈ આહિર, આ જે છે આહિર છે એ લોકો આયર છે, ક્યાં આયર મચો યાર, ક્યાં આયર છે? મચ્છો આયર છે. તો તમારા એની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા? હા, અમારે લવ મેરેજ થયા છે. એ લોકો ઘરની મરજી થી થયા છે. મારા સાસુ સસરા બધા એની સહેમત હતા એમ થયા. હા, એ લોકો મરજી થી થયા છે. હું મારા મમ્મી ની ઘરે, આરે ભણતા હતા? આરે ભણતા હતા? ના ના, હું જોબ કરતી હતી અને એમને ગાડી લઈને આવતા હતા. એવી રીતે અમારો કોન્ટેક્ટ થયો છે રાજકોટમાં. ઠીક, ચાલો. હા, પછી બે જણા પછી ભળતું બંધ થઈ ગયું. કેટલા સમય પછી ભળતું બંધ થયું તું? એમાં સમય તો 11 12 વર્ષ મેરેજ ને થઈ ગયા છે. મારે 10 વર્ષ નો દીકરો છે. બરાબર. તો હા, અત્યારે તમારે બે જણા હારે રહ્યો છો કે અલગ અલગ રહ્યો છો? ના ના, અમે અલગ અલગ છીએ. હોય ત્યારે કેમ? અમારે છે ને, એમાં એવું છે, મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. અને એટ્રોસિટી ની એફઆઈઆર મેં 10 કરાવી છે. મતલબ એની અરે ન ભણવાનું કારણ કે બેય ને જુદું રહેવાનું કેમ? હવેમાં કારણમાં એવું છે, આમાં બીજા લોકો ઘણા સામેલ થયા છે. મારા ઘરના ધંધો થોડોક સારો છે ને, એટલે ઈ બાર ને બાર રાખતા ને, એને જે કર્યું હોય મને, હું મને કે વેકેશન કરી આવતું. એટલે હું મારા મમ્મી ની ઘરે વેકેશન કરવા ગઈ હતી. અને પછી પાછી રિટર્ન આવી ને, એટલે બહુ મોટી પ્રોસેસ થઈ ગઈ છે અમારે તો. મતલબ હવે ગમતા નથી એવું અણગમો કે પછી માતાજી ના હિસાબે એવું કઈ? ના, એ ખબર નહીં એને શું કર્યું છે. ઘણા તો તમે કહો ને, તમે કેમ કીધું, મેં તમારા વિડીયો સાંભળ્યા ને, એટલે મેં તમને પછી ફોન કર્યો. એમ નહી, તમારે બે જણા મતલબ એ તમે તમે એને ગમતા નથી એટલે જુદા રહ્યો છો કે બેય ને અણબનાવશે નો બનવાનું કારણ શું એમ?
અમારે અણબનાવ બનવાનું કારણ બીજા વ્યક્તિ છે અંદર, અને આ મારા ઘરના રે ને એ ઓમ મતલબ એક દીકરાના બાપ છે, પણ બુદ્ધિ અત્યારે ક્યાંક વહી ગઈ છે ખબર નહીં, એ 12 વર્ષ પછી તમે કયો એમ. તમારે એક દીકરો જ છે? હા મારો દીકરો છે, મારા દીકરાનું નામ કૌશલ છે. બરાબર. હા કાંઈ કાંઈ વાંધો નહીં. હવે આપણે જે કંઈ આપણા જે જ્યોતિષકાર છે, આપણે રાધિકાબેન રણછીતભાઈ મૈયડ, રહેવાનું હા કઈ જગ્યાએ રાજકોટમાં? રાજકોટમાં મેં અત્યારે તો મારા તમારા મમ્મી તમારા તમારા જે આ રણજીતભાઈ વાળા મકાન નું સરનામું, એ ક્યાં રહેતા એમ? આપણે નાણાવટી છો. નાણાવટી ચોક. હા નાણાવટી ચોક ચોક રાજકોટ. આ 9 એવેન્યુ ફ્લેટ છે, હું નવા બન્યા છે હમણાં. રાજકોટ 9 હા 9 એવેન્યુ. 9 એવન્યુ. આ ફ્લેટ અને બી વિંગ માં પેલા માળે 102 નંબર. ભલે વાંધો ના લો. હવે આપણે આ જે જ્યોતિષકાર નું નામ શું કીધું? એ બાપુ નામ મને ખબર, હું તમને છે ને એનો નંબર એ નાખું, અને એને છે ને મેં ઓનલાઈન 7000 રૂપિયા નાખ્યા હતા. કેટલા? ઓનલાઈન 7000 રૂપિયા. હા 7000 રૂપિયા નાખ્યા, અને પછી એમને કે હું રાતે વિધિ કરું ને એટલે કે તમે તમાર ઘરે બેસજો. ઈ કે મેં કીધું ભલે વાંધો ને. પછી મને કે ઈ કે આમાં ઈ કે અમે તાંત્રિક વિદ્યા કરી ને એમાં એક વસ્તુ આવે, ઈ કે કદાચ તમારી પાસે ત્યાં આવી કે તમે સૌ ને અમારી પાસે હોય. પછી ઈને ઈને જે બલિ માંગે ને ઈ કે ઈ દેવાની તમારે પાણી કે પ્રસાદી માંગ, પીરની સદ્દરે માંગ, ગમે એસીજી માંગી હકે એમ. એટલે મેં તો વળી મારું સારું થવાનું એટલે હું તો આજ પાડું, મેં 7000 રૂપિયા ઓનલાઈન નાખી દીધા બરાબર. પછી હા ઓનલાઈન કાગળ નાખ્યો એનો ફોટો બોટો છે? હા એ હું હમણાં તમને છે ને ઘડી કરીને 5 થી 10 મિનિટ માં અંદર થી ગોતી ને બધું નંબર અને ઈ ગૂગલ પે જે કરાવી ને હું મેં તમને નાખીશ. હમણાં બરાબર બરાબર. હવે ઈ બાપુ ક્યાં ના હતા? સુરત ના ક્યાં ના હતા? સુરત નું એમાં એનું આખું એડ્રેસ હતું, પણ આમાં જો હોય તો ઠીક છે, નકર એમાં તમે નંબર ઉપર થી તમને એડ્રેસ મળી જાય છે. મતલબ આ વધારે છે ને વડોદરા બાજુ થાય છે, એટલે સુરત ના હતા વડોદરા ના ક્યાં ના એમ? સુરત ના હતા, સુરત ના હતા. એને મને કીધું આ એડ્રેસ ને હું ભૂલી ગઈ છું, અત્યારે મારા પ્રોબ્લેમ બધી ચાલી રહી છે ને, એટલે એને લીધે મને એનું એડ્રેસ મગજ માં નથી રહ્યું. એમનો નંબર તો મારા માં છે તે કે, એટલે 7000 નાખ્યા ને પછી રાતે એ જે વિધિ કરતા હતા ને એમાં એના પેરા હું કેટલા હજાર નું માંગ્યું ખબર છે? 45000 રૂપિયા નું. હું માંગ્યું 45000 નો પાડો ચડાવવાનો તમારે કે પાડો? હા પાડો, ઈ કે પિન ને પાડા પાડો માંગ્યો છે એટલે પાડો ચડાવવાનો તમારે. હા એટલે પછી મને તો ખોટું નથી કેતી અમુક વાર, મને તો હારી બીક લાગી. મેં કીધું આમ કીધું આમાં જોતી ભુવાન જોતા હોય એ વાત છે, પણ આમાં પાડો 45000. હવે મારી પાસે મન સુખભાઈ માંડ માંડ કરીને 7000 ઘરનું હરખું કરવા હાટું એમાં નાખ્યા હતા. હવે ઘરમાં અમારે ખાવાના ઘટતા હું 45000 હારીને કેતી દઉં. હા તો મને કે નંબર ક્યાંથી લીધા? તમારો નંબર મેં યુટ્યુબ માંથી લીધા. ઠીક ઠીક ઠીક. હા કા વાંધો નહીં. એ તમારા વિડિયો મેં ઘણા જોયા. ક્યાં ક્યાં ના દીકરી છો? તમારું મૂળ, તમારા માવતર નું ગામ કયું છે? મારા માવતર નું ગામ પિયર, મારા પિયર ભાવનગર છે. ભાવનગર. ભાવનગર માં કઈ જગ્યાએ? ભાવનગર ફૂલસર ના નાકે ઇન્દિરાનગર માર્કેટિંગ યાર્ડ ની પાછળ. ઠીક ઠીક ઠીક. કઈ વાંધો કઈ વાંધો. અત્યારે રાજકોટ રહ્યો છો? ભાવનગર. અત્યારે હું બે બાજુ બે પાળી કરું છું મનસુખભાઈ. ઠીક ઠીક કઈ વાંધો નહીં. ભલે આ તમે છે ને ભુવાના નંબર અને એને પૈસા નાખ્યા હોય એવું બધું મોકલો, પણ મોકલજો ગાય ગા એટલે અમે પાછો ભુવાને ફોન કરી, કેમ કે પછી અમે ભૂલી જઈએ, અમારો ફોન ચાલુ ચાલુ હોય ને એટલે. ના ના હું હમણાં જ નાખું, તમે 10 જ મિનિટ થાય છે ગોતી ને તરત જ નાખું. હો તમે નંબર ને બે આ તમારો ઓડિયો ચડાવવામાં તમારી મંજૂરી છે? હા ના કઈ વાંધો નહીં, તમને ચડાવી દેજો. આ મારા જેવા ઘણા બચારા તકલીફમાં હશે ને, આ લોકોને મદદ માંગવા જાય એ લોકો લૂંટી લે છે. અમે લેડી પછી એમાં હું થાય કે બીજા વિઘ્ન સંતોષી માણસો, એક બેન નું કઈ કામ થયું નથી ને બેન નું આમ નથી ને એવા બધા લફડા ઉભા થાય, એની કરતા તમને પૂછીને આ બધું કામ કરી છે. કેમ કે પછી કાલે હું જે વિઘ્ન સંતોષી માણસો તમને ફોન કરશે, બેન તમે કઈ મદદ કરી મનસુખભાઈ એ, તમને કઈ ઓલું કરી દીધું, મનસુખભાઈ ખોટો માણસ છે, આવા બધા અત્યારે અમારી ઉપર ખોટા પિક્ચરો હાલે છે. કાંઈ વાંધો નહીં મનસુખભાઈ, વિશ્વાસ તમારે મેં વિડીયો જોયો મને તમારા ઉપર વિશ્વાસ હોય તો જ મેં ફોન કર્યો હોય ને. ભલે ભલે બેન, હાલો કાંઈ વાંધો નહીં, તમને મોકલી દઉં. તમારો તમારો ફોટો મોકલો અને ઓલા ભુવાનો ફોટો મોકલો. યા યા ભલે યા. હાલો. હા ઈ જો કઈક માલ સામાન વાળો છે એમ કે? ના ના એમને જ છે મનસુખભાઈ. હમ ઈ જ છે, એમને પૈસા મને નાખ્યા ને. હા ઈ જ ભાઈ છે.
હિન્દીમાં વાત કરે છે. હા હિન્દીમાં વાત કરે છે. હા ઈ જ છે, એને પૈસા નાખ્યા. મેં તમારો ફોટો નાખ્યો ને નંબર નો, એમાં એને મેનુ નાખ્યું મેં. એમાં ઉપર નંબર જે ઓલા ઉપર લખેલા રહી એ ને, હા ઈ જ છે. અહી જ્યોતિષ પોતે જ છે. હા ઈ જ છે, પોતે પૈસા એને જ લીધા છે, એને જ નાખ્યા છે. અને એમ કે છે મારા ગુરુ નો બીજો નંબર છે, એટલે મને કે તમે કીધું મેં એકલો આમાં, મેં કીધું તમારા ગુરુ નો બીજો નંબર હોય તો. હા પૈસા તમે એમને જ નખાવ્યા છે, ઈ કેવો ઈ એને જ વાત કરી હતી, વિધિ એને જ કરી છે. ઠીક 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 હા 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 તો તમે એને છે ને મારા 7000 રૂપિયા લઈ વયા ગયા છે. હા હા યા 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 હલો હલો, જય માતાજી. કોણ? આપણે જ્યોતિષ બાપુ બોલો. નહીં તો સામગ્રી વાલે બોલ રહે. નહીં હલો. હા આપણે બાપુ ને જોવડાવવા આવ્યા હતા ને, એની ઈ બાપુ ના નંબર અમને આપ્યા હતા. નહીં 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 અમારે તો નહીં, અમારે તો સામગ્રી સપ્લાય હોતી હૈ. કોઈ ભી જ્યોતિષ કી સામગ્રી ચાહીએ તો મિલ જાયેગી આપકો. હા તો એના જ નંબર આપ્યા હતા તમારો નંબર. હા તો હમ સામાન બેચતે હૈ, કુછ ભી સામાન ચાહીએ તો મિલ જાયેગા. હા આ નંબર તો ઓકે છે, વાંધો ના. જ્યોતિષો કો કોન્ટેક્ટ કરા દેંગે, કોઈ ભી સુરત કે જ્યોતિષ ચાહીએ તો. હા તો ઉસકે લીએ ફોન અમે સુરત માં જ કર્યો હતું, પછી આ નંબર આપ્યા હતા એટલે આ તમારા નંબર હતા. આમાં ગૂગલ પે થી પૈસા નાખ્યા હતા ઓલા શાહ પૂજા પાઠ ના. નહીં વો તો કોઈ સામાન કે પૈસે ડાલતા તો હમ સામાન દેતે હૈ. હા તો આપકો કુછ ભી ચાહીએ તો હમ ભેજ દેંગે. આપકો સ્ટોન ચાહીએ યા સામગ્રી ચાહીએ કોઈ ભી તો મિલ જાયેગા હમારે પાસે. ઓર જ્યોતિષ ચાહીએ તો સર્ચ કર લો, અબ સુરત કો કોઈ ભી જ્યોતિષ ચાહીએ તો ઉનકે યહાં ભેજ દેંગે. જ્યોતિષ વાળા બાપુ છે ને, તમે આ નંબર આપ્યા હતા કે આમાં ફોન કરજો. નહીં 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 અમે તો તબ આતા જબ કોઈ પેમેન્ટ ડાલતા હૈ કે ભાઈ હા સામગ્રી દેની હૈ ઇતને કા ભેજના હૈ તો અમારા નંબર જાતા. સારું વાલો, વો લોગ આતે દુકાન પે કે આપ પૈસે આ ગયે સામાન દે દો અમારે, એસા રહેતા. ઠીક છે. હલો હલો, ક્યાં ભાઈ ક્યાં છે? કયા ભાઈ? આ આપણે જ્યોતિષ નું કામ કરે ને. જ્યોતિષ નું કામ? સાહેબ રોંગ નંબર લાગ્યો લાગે છે, કારણ કે આ સાગર પૂજા ભંડાર માંથી વાત કરું છું મેં. પણ બેન એમાં એવું છે કે અમારા બેને જે જોડાવ્યું ને આ નંબર પાસે જોડાવ્યું હતું ને, વિધિ આમાંથી ને જ કરી છે. અચ્છા, બેને વિધિ કરી છે? રાધિકા બેન રણજીતભાઈ મેયડ એને તમારે ત્યાં જોવડાવ્યું છે અને નંબર તમારા આપ્યા, એટલે અમારે એને એવું થયું એટલે તમને, એટલે તમારો નંબર હતો એટલે બીજી વાર ફોન કર્યો. ના ના, પણ એમાં એવું છે ભાઈ કે અહીંયા છે ને અમે લોકો આપણે જે કંકુ દોરો ધાગા જે કઈ જોઈતું હોય ને સામાન, એની શોપ છે આ. વાત સાચી છે, પણ જે જ્યોતિષ નું કામ કર્યું ને એ આ નંબર માં પૈસા નાખ્યા છે જ્યોતિષે જ, આ નંબર વાળા ભાઈએ કરી દીધું છે. આ નંબર માં પૈસા નાખ્યા એનું એનો સ્ક્રીનશોટ પણ અમારી પાસે છે. બસ સ્ક્રીનશોટ તમારી પાસે હશે 100% વાત છે ભાઈ મારા. બટ કેવું કે મને કોઈ ઓર્ડર આપે કે બેન તમે આટલો આટલો સામાન મોકલજો, 5 નારિયેળ છે, 1 દૂધી થેલી છે, પછી. એવું નથી એવું નથી બેન, આ જે નંબર છે ને એ ભાઈએ ખુદે જોતી જોયો છે. તમે આ નંબર રહ્યા ને એને એ ભાઈ ને ફોન આપો, તમે આપો એમને ફોન. અચ્છા, કારણ કે અમારે ત્યાં તો 3-4 જણા કામ પણ કરે છે, એટલે તમારે કોની જોડે વાત કરી છે કોણ હે તમને ખ્યાલ? આ નંબર વાળા ભાઈ જે છે ને એની હારે જ વાત થઈ છે અને એને જ અમારા રાધિકા બેન નો જોશ જોયેલો છે. તમારે કોઈ જ્યોતિષ નો અસર કઈ કામ હોય તો કીધું હશે કે ભાઈ આ ભાઈ આ જગ્યા પર તમે જાઓ. જ્યોતિષ નું કોઈ નામ જ નથી દીધું તો એનું નામ ન હોય. આ નંબર ઉપર જે ફોન કર્યો છે ને એમને જ આ કામ કર્યું છે. બરાબર છે. હા એમ છે કે હવે હું અહીંયા તમારે 3-4 છોકરાઓ કામ કરે છે, કોને આપું ફોન? આ નંબર જે જેને જેને હોય એને જ આપો ને. કામ કરે છે સાગર છે,
આ જે નંબર જે છે ને એ ભાઈ કંપની નો છે, જે અમારી કંપની છે સાગર પૂજા ભંડાર, આ નંબર એનો છે. બેન વાત સાચી છે. તો ઈ સાગર પૂજા ભંડાર માંથી હમણાં ઈ ભાઈ આગળ હમણાં જ વાત કરી ને, પછી હા, તો એટલે જ તમે મેં કીધું ને કે કોણ યારે તમે વાત કરે છે, કારણ કે હમણાં જ અહીંયા બહુ અગ્રેમેન્ટ બધા તમારી લોકો પર. છે. તમને ફોન કોણે આપ્યો? હિન્દીમાં બોલે છે ભાઈ, ફોન કોણે આપ્યો તમને? અહીંયા અમારે 3 જણા છે, હિન્દીમાં જ વાત કરે છે. બેન આ તમારું જે કઈ કામ છે ને એ ખોટું કામ છે, કે તમે ઈ આ એક ચીટિંગ નું જ કામ આલી રહ્યું છે. કેમ કે તમે અડલે અડલી બડલી વાત કરી નાખો છો, આમાં પૈસા નાખ્યા છે રાધિકા બેન નું તમારે, તો પછી તમે ગૂગલ પે થી પૈસા લીધા તો તમે કેવી રીતે લીધા છે? સામાન નો ઓર્ડર હોય, હવે તમને હું સામાનમાં વાત તમે કઈ કરું એક નથી, જ્યોતિષ ના પૈસા નાખ્યા, સામાનમાં નથી નાખ્યા. બરાબર, તમે એવું કહો છો જ્યોતિષ ના પૈસા નાખ્યા છે, તમારી પાસે પુરાવા છે ને? હું તમારી વાત કરું છું, પુરાવા વગરની વાત નથી કરતો બેન. બરાબર છે ભાઈ, પણ હું આ શું તમને નંબર ઉપર, સમજાવું આ છું. નંબર ઉપર ગૂગલ પે નાખ્યો છે, એટલે મતલબ તમે એક આમ 4-5 માણસો નું નામ દઈ દો, એટલે તમે એક માણસ વ્યક્તિગત હાથમાં ન આવે, એટલે એનો કોઈ મીનિંગ થોડો રહ્યો. અરે એવું ના હોય ભાઈ, આ તમે રોંગ વાત કરો છો, હું હું જે રોંગ તમને વાત નથી સમજાવું છું કરતો, ને સમજો. હું સમજુ છું, એટલે જ બેન તમને કહું છું કે તમે આજે તમારે કઈ તમારા ઘરે પૂજા છે બરાબર, કથા છે બેન સત્યનારાયણ ભગવાન ની પૂજામાં કથા, માલ નથી લીધો, સામાન નથી લીધો. આ નંબર માંથી જ્યોતિષે જોશ જોઈ દીધો અને એને કીધું કે આ બધું કરી દેશું, અને 45,000 નો પાડો ચડાવવાની વાત કરી છે, ઈ બધું હા પુરાવો છે. પછી એને અહીંયા તે આમાંથી 7,000 રૂપિયા જ્યોતિષ ના આપ્યા છે. અને પૂજા તમે માલ વેચો છો, ભલે વેચો, માલ નો વાંધો નથી ને. હા અચ્છા, એવું છે. એવું બની શકે કે અહીંથી કોઈ છોકરાએ કોઈ જ્યોતિષ જોડે વાત કરાવડાવી હોય, એવું ના ના પોસિબલ ના ના, બને? કોઈ ની જોડે, કોઈ જ્યોતિષ જોડે વાત કરી તો જ્યોતિષ જોડે તમારું કામ વાત કરાવી છે? તમારે તમારો માલ વેચવાથી જે મતલબ રખાય ને. હા તમે જ્યોતિષ બરાબર. જયારે વાત કરાવો ને એવું કરો, તો મતલબ તમે ન્યા કણે જ્યોતિષી ભેગા રેખા તો વાત કરાવો છો. તમે કોની યારે વાત કરાવો છો, કેટલા જ્યોતિષ રેખા તમે એના નામ બોલો છો ને? તમારી તમારી કંપનીમાં કોના કોના જ્યોતિષ છે? તમારી આ કંપની અંદર જ્યોતિષ કામ કરે છે? જ્યોતિષ કામ નહીં કરે ભાઈ, અમારે કેવું હોય, તમે આજે કઈ વસ્તુ લેવી હોય ને એટલે તમે અહીંયા ઓર્ડર વસ્તુ આપો. ભૂલી જાવ, તમે વસ્તુ ભૂલી જાવ. તમારે ત્યાં જ્યોતિષ કામમાં કેટલા જણા કામ કરે છે એના નામ બોલો, એટલે અમે હમણાં કહીએ. અમારે તો બહુ બધા જ્યોતિષો કામ કરે છે, બહુ અમારે આપણે બોલો, જોડે તમને જોડાયેલા યાદ હોય એટલા નામ બોલો. રાજયોગી જ્યોતિષ છે, પછી મહાકાલી જ્યોતિષ છે, ભદ્રકાલી જ્યોતિષ છે, ભવાની જ્યોતિષ છે, શ્રીનાથજી જ્યોતિષ છે, બહુ બધા જ્યોતિષ છે. તો આ જે જ્યોતિષ છે એમાંથી આ નંબર કેમ આવ્યા, કે તમે તમે આ નંબર એ ક્યાં જ્યોતિષ ના આપેલા છે? આ નંબર તો કોઈ જ્યોતિષ ને લગભગ આપેલો તો નથી. પછી બેન એ જ્યોતિષકારમાં 7,000 રૂપિયા તમારા આ નંબર ઉપર ગૂગલ પે થયા છે? જ્યોતિષ નું નામ તો તમને એક વાત છે ભાઈ, આજે હું તમને કહું તમારા ખાતામાં 7,000 નાખો, તમે નાખવાના અરે નથી. પણ જ્યોતિષ જોશ જોયો છે ને બેન, એનો પુરાવો છે મારી પાસે. એ તો તમારું અરે મારા ભાઈ, આ તમે તમારી યુટ્યુબમાં સમજતા જ આવશે. નથી મારો આપણે કહેવાનો વસ. તમારે આ જે દુકાનનું નામ શું છે તમારું? સાગર પૂજા ભંડાર. સાગર પૂજા ભંડાર. અને કઈ જગ્યાએ સુરતમાં છે? સુરતમાં છે, મોરાભાગળ. હે મોરાભાગળ. મોરા મોરાભાગર. હેલો. હા બોલો બોલો. હા મોરા બકરો. હવે તમારું નામ શું છે? મારું નામ વિનીતા. હે વિનીતા. વિનીતા બેન, આપણે હા આમાં નોકરી કરો છો કે તમારું પોતાનું છે? જોબ હોય ભાઈ અમારી. બરાબર બરાબર, તમારી જોબ છે. તો આ નંબર રહ્યો, એ નંબર કંપની નો છે. કંપની નો કંપની ના માલિક નું નામ શું છે? કંપનીના માલિક નું નામ તો બહુ બધા, 3-4 પ્રોપ્રાઇટર છે આમાં તો, કારણ કે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામથી ધંધો કરતા હોય ને હોય. નંબર રહ્યો, આ નંબર કંપની નો છે, તો ઈ આપણે અલગ અલગ ન જવા દો. કંપની નું નામ એટલે આ જ નામથી હોય, સાગર પૂજા ભંડાર. તો સાગર પૂજા ભંડાર ની અંદર આવું કામ કરો છો? આવું કામ એટલે કેવું કામ ભાઈ આપ કરીએ છીએ? પૈસા પડાવવાનું કે જ્યોતિષ ના નામે પૈસા લઈ લ્યો છો એવું? આવું તમે કહો છો ને, તમે એક વાત અમારી તમે પાસે આ સમજો, બે નાના તમે ગૂગલ મારું પે. નામ પૂછ્યું ને, એક એક મિનિટ ભાઈ, પેલા હું તમને જે પૂછું ને, મને તમને તમે મને પૂછ્યું, મેં જવાબ આપ્યો ને તમને, તો હું એમ કહું હવે છું બેન, હવે હું તમે પૂછું એનો અત્યારે જવાબ ભી તમારે આપવો પડશે ને મને. હા તો આપું છું ને. હા તમે મને ફક્ત જ્યોતિષ નું નામ કહો એટલે હું તમારી વાત એ જ્યોતિષ જોડે કરાવી, સિમ્પલ સોબર લોજિક. તમને કહું છું કે રાધિકા બેન નો જોશ કોને જોયો? તમે આજે મારા ખાતામાં પૈસા નાખ્યા હોય તો તમે તો મને બેન નામ તો આ પૂછો ને ભાઈ. ખાતામાંથી જ કીધું છે, એટલે તમને કહું છું કે આ નંબર ઉપરથી તમે અટણ જીત, તમે 3 જણે અલગ અલગ વાત કરી, એટલે તમે ફોન કરો એટલે તરત જ માણસ બદલી જાય છે. આવું કેવી રીતે બને? તો તમારે હમણાં જો તમારે તમારી અગાઉની યારે વાત કરી, હિન્દી ભાષામાં વાત કરી, એટલે તમે ત્રણ ચારેય જણા અલગ અલગ ભાષામાં વાત કરો છો ને, અલગ અલગ, એટલે મતલબ તમારું ચીટિંગ છે આ.
તમને એવું લાગે છે ભાઈ, એવું હતું નથી. નહોતું જે તમને પોતાને ખબર નથી કે કયા જ્યોતિષભાઈ તમે કામ તમને કરાવડાવેલું આખી છે. વાત જ મતા નથી બેન. આ નંબર ઉપરથી તમે જ્યોતિષ, તમે આખું એક તમારી ટુકડી રાખી છે એટલે તમે અલગ અલગ ફરી જાવ છો બધાય. અચ્છા, હવે તમે મને એમ કહો કે ટુકડી રાખી, આ બધી વાત તો મારા ઉપરથી પરે જાય છે. તમારે શું કરવાનું છે? તમે ફોન કરીને વારે વારે ડિસ્ટર્બ કરો છો તે. રાધિકા બેન, રણજીતભાઈ મયડ, નાણાવટી ચોક રાજકોટ માંથી, એવન્યુ પાર્ક માંથી, સુરત થી તમારું આ નંબર ઉપર એને ગૂગલ પે કર્યું. આ નંબર તમારી જાહેરાત છે? આ નંબર ઉપર તમારી જાહેરાત આવે છે? અમારી જાહેરાત આની આવે છે. હા, તો પછી તો આવે છે. તો તમે તમે કોઈ નામ ઠામ વગર ની જાહેરાત કેવી રીતે આપો? તમે તો બધા ફરતા ફરતા મેં તો તમને કીધું ને કે સાગર પૂજા ભંડાર ના નામ થી બોર્ડ બી લાગેલું છે ભાઈ મારા. અમે બોર્ડ લાગેલું છે પણ તો પૈસા નાખેલા છે. જ્યોતિષ કામ કરો છો તો તમે તો કોની પાસે કરાવો એનું નક્કી નહીં. તમે કોની પાસે કરાવડાવી નાખો કામ એનું નક્કી નથી. ઈ તો અટણ બે જણા જુદા થઈ ગયા. એને 7000 રૂપિયા તમે પૂજા ના લઈ લીધા, જ્યોતિષ ના લઈ લીધા, તો પૂજા તો કરી નથી. અમારે ત્યાં કેવું હોય છે હું તમને કહું, અમારે ત્યાં સામાન લેવા આવે ને એટલે એ સામાન લોકો. નથી બેન, હું સામાન બારામ વાત ન કરો, જ્યોતિષ બારાની જ વાત છે. સામાન ન ભૂલી જાઓ. હા, પણ તમે જે જ્યોતિષ ને દેખાડ્યું હશે, તમને પૂછ્યું તો નહીં. 7000 રૂપિયા નાખો તમે. આ નંબર ઉપરથી ને જોશ જોઈ દીધો છે. રાધિકા બેન જે છે એનું રેકોર્ડિંગ છે મારી પાસે, એના પુરાવા છે. તમે પૈસા 7000 રૂપિયા નહીં કા, એના ગૂગલ પે નંબર છે ને એનું બધું મારી પાસે છે. તમારી પાસે બધું છે, બરાબર છે. રાધિકા બેન નું બધું છે. રાધિકા બેન ને પૂછો તમે કે બેન તે કોને પૈસા આપેલા, નામ તો પૂછ્યું હશે ને. ચાલુ રાખો, ઓનલાઈન માં લઈ લે, કોણ પરસ માં ચાલુ રાખો. યે.